નમસ્તે બાળ મિત્રો આજના હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વેને વંદન છે અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે તો તેમાં જરૂરી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેવી રીતે માસ્ક યોગ્ય રીતે પહેરવું જોઈએ સાબુથી હાથ વારંવાર ધોવા જોઈએ અને બે વ્યક્તિ વચ્ચેનું અંતર છ ફૂટનું રાખવું જોઈએ એ આપણે સૌએ અત્યારની આ મહામારીની અંદર ધ્યાન રાખવા જેવી બાબત છે અને બધાએ જ એનું પાલન કરવાનું છે આજે મારે તમને એક સરસ મજાની વાત કરવી છે આપણે કોઈ પણ વાત જાણવી છે તો કોઈ પણ માહિતી જોઈએ છે તો આપણે શું કરીશું આપણે પ્રશ્ન પૂછીશું વર્ગમાં કોઈ નવો વિદ્યાર્થી આવે છે તમારે એનું નામ જાણવું છે તો તમે શું કરશો તમે એને પ્રશ્ન પૂછશો કે ભાઈ અથવા તો બેન તમારું નામ શું છે સામે તમને જવાબ મળશે કે ભાઈ મારું નામ કુલદીપ છે મારું નામ પરાગ છે મારું નામ યામિની છે એટલે પ્રશ્ન ઉત્તરી કરીએ છીએ આપણને ત્યારે જવાબ મળે છે સાથે સાથે મારે તમને બીજી એક વાત કરવી છે એ વાત એવી છે કે દરેક વસ્તુ અથવા દરેક વ્યક્તિને પોતાની લાક્ષણિકતાઓ હોય છે દરેકને પોતાનો રંગ આકાર રૂપ સ્વાદ હોય છે હોય છે ને તમને ખબર છે આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે ટામેટું ટામેટું તમને પૂછીએ બાળકો કે ટામેટું કેવું હોય તમે તરત જ કહેશો ટામેટું લાલ હોય ગોળ હોય છે સ્વાદમાં કેવું હોય છે ટામેટું તો સ્વાદમાં ખાટું હોય છે ખ્યાલ આવે તમને એવી રીતે આપણે મરચાંની વાત કરીએ તો મરચું કેવું હોય છે તો લીલા કલરનું હોય છે લાંબુ હોય છે આપણે કહીએ કે સ્વાદમાં કેવું હોય છે મરચું તો સ્વાદમાં મરચું તીખું હોય છે એટલે આવી જ રીતે દરેક વસ્તુ અને દરેક વ્યક્તિને પોતાના રંગ રૂપ આકાર અને લક્ષણો હોય છે આપણે આ અત્યારે બે વાત કરી પ્રશ્ન ઉત્તરની વાત કરી અને રંગરૂપની વાત કરી ચલો હું તમને થોડાક પ્રશ્ન પૂછું એના તમે મને જવાબ આપજો ત્રણ સગા ભાઈ છે એક ભાઈ સેકન્ડે સેકન્ડે ચાલે છે એક ભાઈ મિનિટે મિનિટે ચાલે છે એક ભાઈ કલાકે કલાકે ચાલે છે શું તમે જવાબ આપી શકશો તમને મારી વાત પરથી ખ્યાલ આવ્યો કે શું હશે બધાના ઘરમાં બધાની શાળામાં બધાના રૂમમાં હોય જ છે દિવાલ ઉપર હોય છે બધાના હાથમાં હોય છે શું હોય છે તમે કહી શકો હા તમને ખ્યાલ આવી ગયો છે ઘડિયાળ ઘડિયાળમાં ત્રણ કાંટા હોય છે એક કાંટો સેકન્ડ કાંટો હોય છે જે સેકન્ડ બતાવે છે એક કાંટો મિનિટ કાંટો હોય છે જે મિનિટ બતાવે છે અને એક કાંટો કલાક કાંટો હોય છે જે કલાક બતાવે છે હા તમે સમજી ગયા હશો કે આપણે આ ઉખાણાની વાત કરી તમારા અભ્યાસક્રમમાં પણ આ પ્રકારના ઉખાણા આવે છે આજે મારે તમને ઉખાણા વિશે વાત કરવાની છે પણ ઉખાણા મેં કહ્યું એમ કે વાંચી જવાના નથી અથવા તો કહી દેવાના નથી કોઈને પણ એને લયબદ્ધ રીતે ગાવાના છે હવે લયબદ્ધ રીતે ગાવા માટે તમને ખબર છે તમે તમારી પ્રાર્થનામાં અથવા તો વર્ગમાં તમે જોળકણા ગાતા હશો લયને શીખવા માટે જોળકણા જોઈશું ચાલો આપણે આ એક નાનકડો વિડીયો જોઈએ એનો બાર દોસ્તો આ શેનું ચિત્ર છે જુઓ તો હા હાથીનું ચિત્ર છે આગળ ઝૂલે લાંબી સૂંઠ પાછળ લટકે ટૂંકી પોચ જોયું બાર દોસ્તો આપણે જોડકડા ને લય સાથે ગાયને બતાવ્યું અને જો એના બદલામાં આપણે વાંચી જઈએ તો કેવું લાગે સારું ના લાગે અને મજા પણ ના આવે હવે આપણે બીજું જોડકણું જોઈશું જો ચિત્રમાં તમને શું દેખાય છે દીવડો મામાનું ઘર કેટલે દીવો બળે એટલે દીવો તો દીઠો મામો લાગે મીઠો કેવું મજાનું આપણે હાથીભાઈનું ચિત્ર દીવડાનું ચિત્ર જોયું હાથીભાઈને લગતું એક જોડકણું કર્યું જોડકને લગતું મામાનનું એક જોડકણું કર્યું અને આપણે ગાયું પણ ખરું કેવી મજા આવી આવા જોડકણા તમને આવડતા પણ હશે અને ન આવડતા હોય તો તમે શીખી પણ શકો આવા જોડકણા તમે તમારા મિત્રોને તમારા મમ્મીને તમારા દાદા દાદીને તમે સંભળાવી પણ શકો છો અને આ જોડકણા તૈયાર કરીને તમે પ્રાર્થના સભામાં આનો લાભ પણ લઈ શકો છો તમને ખૂબ જ મજા આવશે જોડકું લયબદ્ધ રીતે ગાવાથી ખૂબ જ સરળતાથી યાદ રહી જાય છે પણ આજે મારે તમને જોડકમાં નહીં નહીં પણ બીજી એક વાત કરવી છે તમારા ધોરણ ચારના ગુજરાતીના પુસ્તકમાં એકમ પાંચમાં ઉખાણા આવે છે બાળક દોસ્તો તમે બધા રેડી છો ને ચાલો આપણે કેટલાક ઉખાણા જોઈએ અને તમે બધા વિચારજો અને બહુ વિચારીને એનો જવાબ આપજો ખૂબ મજા આવશે ચાલો તૈયાર છો ને તમે બધા હું એક વિશાળકાય પ્રાણી છું મારે બે લાંબા દાંત છે મારે એક સુંદ છે બોલો હું કોણ જોયું બાળ મિત્રો એક વિશાળ પ્રાણી છે એને એક લાંબી સુંદ છે શું તમે વિચાર કરો કે શું કૂતરાને સૂંઢ હોય શકે વાઘને હોય શકે બિલાડીને હોય શકે સિંહને સૂંઢ હોય તો તમે વિચારો કે કયા પ્રાણીને ને હોય છે કયું પ્રાણી વિશાળ છે વિચાર્યું મને એવું લાગે છે કે તમને બધાને હવે ખ્યાલ આવી જ ગયો હશે શું છે એનો જવાબ હાથી સરસ હવે આપણે એવું જ સરસ મજાનું એક બીજું ઉખાણું જોઈશું મારે ચાર પગ છે પણ તે ચાલી શકતા નથી તમે મારા પર બેસો છો બોલો હું કોણ વિચારો તમે બધા કે ચાર પગ છે પણ એ ચાલી શકતા નથી તમે એના પર બેસો છો બોલો હું કોણ દરેકના ઘરમાં હોય છે તમે જોતા હશો અને તમે એનો રાતે સુવા માટે ઉપયોગ પણ કરતા હશો શું ખ્યાલ આવ્યો તમને કદાચ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે ચલો આપણે જોઈએ એનો શું જવાબ હોય છે હા ખાટલો હવે આપણે ત્રીજું ઉખાણું જોઈશું હું તમારી સાથે સાથે ચાલું છું સવારે હું પશ્ચિમ બાજુ અને બપોર પછી હું પૂર્વ બાજુ હોઉં છું પ્રકાશ મારો સાથી છે બોલો હું કોણ જ્યારે પ્રકાશ હોય ત્યારે આપણી સાથે સાથે કોઈક હોય છે આપણે જેમ ચાલતા જઈએ એમ કંઈક આપણી જોડે હોય છે અને જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ ત્યારે એક થઈ જાય છે ત્યારે ખોવાઈ જાય છે શું તમને ખ્યાલ આવ્યો આવો શું જવાબ હશે તમને ખ્યાલ આવી જ ગયો હશે શું હોય છે શું હશે હા જોઈશું આપણે એને સ્ક્રીન ઉપર તમને ચિત્ર જોઈને ઝડપથી ખ્યાલ આવશે પડછાયો જો જ્યારે આપણે ચાલતા હોઈએ છીએ દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ હોય છે ત્યારે પડછાયો હંમેશા આપણી સાથે હોય છે નાનો હોય છે અમુક વાર મોટો હોય છે એવી રીતે પડછાયો હંમેશા આપણી સાથે રહે છે અને અંધારું થઈ જાય જ્યારે સૂર્યપ્રકાશ ન હોય ત્યારે પડછાયો હોય નહીં હવે આપણે આગળનું ખાણું જોઈશું મીઠો છે મારો સ્વાદ રંગ છે મારો કેસરી હું છું ફળોનો રાજા બોલો હું કોણ બધા જ ફળોમાં બધાનું જ મનપસંદ ફળ કયું હશે બધાને ભાવતું તો અલગ અલગ ફળ હશે પણ છતાંય ફળોનો રાજા કોને કહેવાય બધાને જ ખ્યાલ છે તમને ખ્યાલ આવી પણ ગયો હશે કે ફળોનો રાજા કોણ ચલો આપણે જોઈએ હા કેરી ખૂબ સરસ હવે આપણે આગળનું ઉખાણું જોઈશું મારે પાંખો નથી પણ હું આકાશમાં ઉડી શકું છું હું પક્ષી પણ નથી બોલો હું કોણ તમને વિચાર આવે છે કેનો શું જવાબ હશે પક્ષી હોઈ શકે ના પક્ષીને તો પાંખો છે વિમાન હોઈ શકે વિમાનના પાંખિયા તો હોય જ છે તો શું હશે આનો જવાબ આપણે ખૂબ મજા કરીએ છીએ બધા બાળકોને તો ખૂબ જ મજા આવે છે આ દિવસે બોલો શું હશે તમને ખ્યાલ આવે છે વિચારો વિચારો હમ ચલો આપણે જોઈએ એનો જવાબ પતંગ ખૂબ સરસ કેટલી મજા આવે છે આપણને પતંગ ચગાવવાની આવે છે કે નહીં અને પછી આપણે ગીત પણ ગઈ શકીએ બધા આકાશે ઉડે મારો ઊંચો પતંગ હે ને આપણે ઉખાણા જોયા ઉખાણાને કેવી રીતે લયબદ્ધ ગાવું એ પણ જોયું દરેક ઉખાણાના જવાબ પણ જોયા આપણને બહુ મજા પણ આવી હવે આ જે ઉખાણા છે આવા નવા નવા ઉખાણા તમે તમારી રીતે તૈયાર કરી શકો છો તમે તમારા મમ્મી પપ્પા દાદા દાદી મોટા ભાઈ બહેન અથવા તમારા જે મિત્રો છે એ મિત્રો આગળ તમે એની રજૂઆત પણ કરી શકો છો તમે એને ગાઈ પણ શકો છો તમારે નવા નવા ઉખાણા બનાવવાના અને તમારા મિત્રોને પૂછવાના તમારો મિત્ર વિચારમાં પડી જશે અને જવાબ શોધીને તમને કહેશે તમે આવા નવા કેટલાક ઉખાણાની નોટ પણ તૈયાર કરી શકો છો એનો અંક પણ તૈયાર કરી શકો છો અને આ ઉખાણા જ્યારે તમે શાળાએ જાઓ ત્યારે તમે પ્રાર્થના સભામાં પણ તમે પૂછી શકો છો જે આપણે ઉખાણા જોયા એ ઉખાણામાંથી કેટલીક આપણે ચર્ચા કરીશું કેટલાક આપણને સવાલો તો થવા જ જોઈએ એ સવાલોના આપણે જવાબ મેળવીશું ચાલો આપણે જોઈએ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો ચાર પગ હોવા છતાં કોણ ચાલી શકતું નથી ચાર પગ છે પણ કોણ નથી ચાલી શકતું આપણે જોયું જ અને આપણે એને સૂવા માટે પણ ઉપયોગ કરીએ છીએ રાતે મેં તમને કહ્યું તમને એનો જવાબ આવડે જ છે હમણાં જ આપણે એની ચર્ચા કરી છે હા સાચી વાત છે તમને ખ્યાલ આવી ગયો છે ખાટલો બીજો પ્રશ્ન સવારે પૂર્વ બાજુ અને બપોરે પશ્ચિમ બાજુ કોણ હોય છે પશ્ચિમ દિશામાં કોણ આત્મે છે પૂર્વ દિશામાં શું ઉગે છે હા સાચી વાત છે તમને ખ્યાલ આવી ગયો છે એનો જવાબ છે સૂર્ય હવે આગળનો પ્રશ્ન ફળોનો રાજા કોને કહેવાય હમણાં જ આપણે ઉખાણામાં જોયું અને આપણે સમજ્યા પણ ખરા કે ફળોનો રાજા કોને કહેવાય તમને બધાને જવાબ આવડે છે તમને બધાને ભાવે પણ છે બહુ હા જવાબ છે કેરી આગળનો પ્રશ્ન પક્ષી નથી પણ આકાશમાં કોણ ઉડે છે હમણાં જ આપણે જોયું કે પાંખો નથી પક્ષી નથી અને આકાશમાં કોણ ઉડે છે આપણે બહુ સરસ મજાની વાત પણ કરી હતી કે આપણને બહુ મજા આવે છે હા જવાબ છે પતંગ પતંગ ચગાવવાની તો તમને અને મને સૌને બહુ મજા આવે આવે છે ને બહુ આનંદ પણ થાય છે આપણને પતંગ ચગાવવામાં તમને ઉખાણાને લખતા જે પ્રશ્નો પૂછ્યા એના જવાબોમાં તમને ખ્યાલ આવી ગયો હશે આવી ગયો છે ને પ્રશ્ન બે અન્ય ઉખાણા શોધીને લખો પ્રશ્ન બે ની અંદર આપણે શું કરવાનું છે આપણે કેટલાક ઉખાણા કલેક્ટ કરવાના છે ભેગા કરવાના છે તો આપણે ક્યાંથી મેળવીશું આ ઉખાણા તો જુઓ વર્તમાનપત્રની અંદર શનિવારની પૂર્તિ આવતી હોય છે સૃષ્ટિ નામનો શાળાની અંદર અંક આવતો હોય છે શાળાના અન્ય ધોરણોના કેટલાય પાઠ્યપુસ્તકો એવા છે કે જેની અંદર ઉખાણા આપ્યા છે તો તમે એમાંથી ઉખાણા મેળવી અને તમે ઉખાણાનો એક અંક તૈયાર કરી શકો છો તમે લખી શકો છો નવા નવા ઉખાણા અને આ ઉખાણાને તમે પ્રાર્થના સભામાં પણ રજૂ કરી શકો છો આ તમારું ગૃહ કાર્ય રહેશે કરશો ને તમે બધા ગૃહ કાર્ય તમે કરજો આ પ્રવૃત્તિમાં તમને તમને મજા પણ આવશે અને કંઈક નવું જાણવા પણ મળશે નવું શીખવા પણ મળશે અને તમે આ બધા પુસ્તકો અથવા તો સાહિત્યમાંથી ઉખાણા શોધો એની સાથે સાથે તમે તમારી જાતે પણ ઉખાણા બનાવી પણ શકો છો કરશો ને તમે બધા મને વિશ્વાસ છે કે તમે ઉખાણાઓ શોધશો પણ ખરા અને પોતાની જાતે પાંચ ઉખાણા જોયા તો એ ઉખાણાના બધા જવાબ આની અંદર છે તમને યાદ તો છે ને કે આપણે હમણાં કયા કયા ઉખાણાની વાત કરી હતી હા યાદ તો હશે જ આપણે સૌથી પહેલા કયું ઉખાણું જોયું જેને લાંબી લાંબી સૂંઢ છે જેને લાંબા દાંત છે વિશાળ પ્રાણી છે હા તમને યાદ આવી ગયું હશે શું તમને આમાં ક્યાંય હાથી શબ્દ લખેલો દેખાય છે મળ્યો તમને અમુકને તો મળી ગયો હશે અને અમુકને ના નથી મળ્યો ચલો હું તમને શોધવામાં મદદ કરું છું હા શબ્દ છે દેખાય છે કોઈને ચલો આ રહ્યો હું તમને મદદ કરું આપણે બીજું ઉખાણું કયું જોયું તું હા મેં તમને કીધું તું જેના પગ નથી અને સરસ રીતે એનો જવાબ તમને ખ્યાલ છે ખાટલો તો હવે આ જે છે કોઠો કોષ્ટક એમાંથી તમારે ખાટલો શોધવાનો છે શું તમને મળ્યો જુઓ તો આમાં જવાબ આડા પણ હોઈ શકે ઊભા પણ હોઈ શકે ત્રાંસા પણ હોઈ શકે ગમે તે સ્વરૂપે જવાબ હોઈ શકે છે આની અંદર તો તમે ગમે તે જોવો તમે સીધું ઊંધું આડું અવડું જોઈને પણ જવાબને શોધી શકાય છે જો તો હું બતાવું ખાટલો હા મળી ગયો બધાને ત્રીજા નંબરનું ઉખાણું આપણે જોયું હતું કે હું સવારે પૂર્વ બાજુ હોઉં છું બપોર પછી પશ્ચિમ બાજુ હોઉં છું હું તમારી સાથે સાથે જ રહું છું અને રાત પડે એટલે તો એ હોતું જ નથી ખોવાઈ જાય છે એ કોણ યાદ આવ્યું હમણાં તો તમને કીધું હતું શું તમે ભૂલી ગયા તમને યાદ આવી ગયું હશે ચલો હું તમને કહું પડછાયો હવે આ પડછાયો આ કોષ્ટકની અંદર શોધો આમાંથી કેટલાક વિદ્યાર્થીઓને મળી પણ ગયો હશે જવાબ મળી ગયો છે ને હા અને કેટલાકને નથી પણ મળ્યો ચલો હું તમને શોધવામાં મદદ કરું પણ છાયો હવે પછી આપણે ચોથા નંબરનું ઉખાણું જોયું હતું તમને ખ્યાલ છે ચોથા નંબરનું ઉખાણું કયું હતું જે સ્વાદમાં મીઠું છે જે ફળોનો રાજા છે તમને બધાને બહુ જ ભાવે છે અને એ ફળ તમને પાકું તો ભાવે એ ભાવે પણ તમને કાચું પણ બહુ ભાવે છે એનો જવાબ પણ આપણે જોયો હતો તમને બધાને ખ્યાલ છે કેરી તમને આમાંથી મળે છે કેરી ક્યાંક આડી લીટીમાં હોઈ શકે ક્યાંક ઊભી લીટીમાં હોઈ શકે ગમે ત્યાં હશે જુઓ તો હા તમને મળી ગયું છે ચલો હું તમને શોધાવવામાં મદદ કરું કેરી હવે એના પછી આપણે કયું ખાણું જોયું હતું તમને ખ્યાલ છે અને મેં તમને એક લીટી પણ સંભળાવી હતી કે આકાશે ઉડે મારો હા તમને ખ્યાલ આવ્યો હશે આપણે એક ઉખાણું એવું જોયું હતું કે જેને પાંખો નથી આકાશમાં એ ઊંચે ઉડી શકે છે પછી આપણે વાત પણ કરી હતી કે પક્ષી ના હોઈ શકે વિમાન ના હોઈ શકે તો શું હશે શું તમને એ ઉખાણાનો જવાબ આની અંદરથી મળે છે આનો જવાબ તો તમને સરળતાથી મળી જશે કેમ કે આપણે મોટા ભાગના જવાબોને ફરતે ગોળ કરી દીધું છે મળ્યો અમુકને તો મળી જ ગયો હશે હા ચલો હું તમને શોધવામાં મદદ કરું પતંગ જોયું બાળ મિત્રો કેવી મજા આવી કોષ્ટકમાંથી આપણે ઉખાણાના જવાબ શોધ્યા શોધ્યા ને અને તમે બધાએ મદદ પણ કરી એની અંદર આવા કોષ્ટક પણ તમારે બનાવવાના છે આવા કોષ્ટક બનાવીને તમારે તમારા મિત્રો સાથે આની રમત રમવાની છે તમારે ફળોનું કોષ્ટક બનાવવાનું અને તમારા મિત્રને કહેવાનું કે આ કોષ્ટકમાંથી અલગ અલગ ફળોના નામ શોધો પછી તમારે આવી રીતે પક્ષીનું કોષ્ટક બનાવવાનું પક્ષીના નામનું કોષ્ટક બનાવવાનું અને તમારે કહેવાનું છે આ કોષ્ટકમાંથી પક્ષીના નામ શોધો તો આવા અલગ અલગ કોષ્ટક તમારે બનાવવાના છે તમારા મિત્રો સાથે તમારે આ રમત રમવાની છે તો તમે નવા નવા પક્ષી પ્રાણીના નામથી પણ પરિચિત થશો અને તમને શોધવાની મજા આવશે આવા કોષ્ટક બનાવી અને તમે આવી રમત રમશો ને બાળદોસ્તો અને તમને મજા પણ આવશે તમે ચોક્કસ આવા કોષ્ટક બનાવજો અને તમે રમજો હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ પ્રશ્ન ચાર કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચે આપેલ શબ્દોનો સમાનાર્થી અર્થ શોધીને લખો આપણે અહીંયા સમાનાર્થી શબ્દો જોઈશું અને કંસમાં આપેલા શબ્દોમાંથી એનો સાચો જવાબ પણ શોધીશું પહેલો શબ્દ છે પગ હવે તમે કૌશમાંથી શોધો તો કે પગનો સમાનાર્થી અર્થ શું થાય મળ્યો ખ્યાલ આવે કોઈને હા ચરણ બીજો શબ્દ છે આકાશ તો આકાશનો સમાનાર્થી અર્થ શું થાય આપણે ઉપર રહેલા કૌશમાંથી આકાશનો સમાનાર્થી અર્થ શોધવાનો છે મળ્યો અમુકને તો મળી જ ગયો હશે નબ ત્રીજો શબ્દ છે વિશાળ એનો સમાનાર્થી અર્થ શું થશે હવે તો તમે સરળતાથી શોધી શકશો મોટું સરસ મજા આવીને બાળ દોસ્તો તમે સમાનાર્થી અર્થ ધરાવતા શબ્દોને શોધજો અને એને લખજો એક સમાન અર્થ ધરાવતા શબ્દોને આપણે સમાનાર્થી કહીએ છીએ આપણે અહીંયા ત્રણ સમાન અર્થવાળા શબ્દોને જોયા હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈશું પ્રશ્ન પાંચ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપેલા શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ આપો અહીંયા નીચે ચાર શબ્દો આપ્યા છે આ ચારે ચાર શબ્દોના જવાબો ઉપર કંસમાં આપેલા જ છે પણ આપણે કેવા શબ્દો શોધવાના છે વિરુદ્ધાર્થી શબ્દો શોધવાના છે વિરુદ્ધાર્થી શબ્દો એટલે કેવા હોય એકબીજાથી વિરુદ્ધ હોય એકબીજાથી જે ક્રોસ હોય છે એવા શબ્દોને આપણે વિરુદ્ધાર્થી શબ્દ કહીશું ચાલો હું તમને વિરુદ્ધાર્થી શબ્દોના એક કે બે ઉદાહરણ આપું આપણે જોઈશું એક પૂર્વ ઉપર કંશમાં ચાર જવાબ આપેલા છે આકાશ અંધકાર સાંજ અને પશ્ચિમ તમને શું લાગે છે આ ચારમાંથી કયું પૂર્વનું વિરુદ્ધાર્થી હશે હા પશ્ચિમ તમને ખ્યાલ આવી ગયો કેમ કે પૂર્વ એ દિશા છે અને પશ્ચિમે દિશા છે બાકી કૌંસમાં રહેલા શબ્દો એ અન્ય શબ્દો છે એ દિશાને લગતા શબ્દો નથી એટલે આપણને ઝડપથી આનો જવાબ ખ્યાલ આવી ગયો આપણે બીજો વિરુદ્ધાર્થી જોઈશું પ્રકાશ એનો જવાબ આપણે કૌંસમાંથી શોધવાનો છે પ્રકાશ એટલે અજવાળું તો શું થાય એનું વિરુદ્ધાર્થી હા અંધકાર એવી જ રીતે આપણે ત્રીજું સવાર સવારનો વિરુદ્ધાર્થી શું થાય કૌશમાંથી તમે શોધો સાંજ હવે છે ચોથો વિરુદ્ધાર્થી ધરતી ધરતીનું વિરુદ્ધાર્થી શું થશે હા હવે તો કૌશમાં એક જ જવાબ બચ્યો છે એટલે આપણને તો ઝડપથી ખ્યાલ આવી જશે આકાશ બરાબર છે આપણે વિરુદ્ધાર્થીની સમજ મેળવી વિરુદ્ધાર્થી શબ્દો કેવા હોય છે એ તમે જોયું આવા વિરોધાર્થી શબ્દો તમે શોધી પણ શકો છો અને શોધી અને તમે એક એનો અંગ તૈયાર કરી શકો છો લખી શકો છો અને તમે તમારા મિત્રોને અથવા તો તમારા મમ્મી પપ્પાને મોટા ભાઈ બહેનને આ વિરોધાર્થી શબ્દ પૂછી અને એનો વધુમાં વધુ મહાવરો પણ કરી શકો છો હવે આપણે આગળના પ્રશ્નો તરફ જઈશું પ્રશ્ન છ આપેલા વાક્યો પરથી કેવો કેવી કેવું પૂછી પ્રશ્નો બનાવો અહીંયા આપણે સ્ક્રીન ઉપર જોઈશું કેરી પાકી હતી એવું એક આપણને વાક્ય આપ્યું છે એના પરથી કેવી કેવો અને કેવું શબ્દનો ઉપયોગ કરી આપણે ત્રણ પ્રશ્નાર્થ બનાવવાના છે પહેલું છે કેરી કેવી હતી બીજું છે કેરી કેવો હતો ત્રીજું છે કેરી કેવું હતું તમને શું લાગે છે ખરેખર કેરી સાથે શું આવશે કેવી કેવો કે કેવો સાચું શું હશે તમે વિચારી શકો છો જો તમારે પ્રશ્ન પૂછવો હોય તો તમે કેવી રીતે પૂછો છો હા આપણે શું કહીશું કેરી કેવી હતી એ જ રીતે પ્રશ્ન પૂછી શકાય છે હવે આપણે આગળનું વાક્ય જોઈશું તડકો આકરો હતો આ વાક્યને કેવી કેવો અને કેવું મૂકીને બીજા ત્રણ પ્રશ્નો બનાવીશું તડકો કેવી હતો તડકો કેવો હતો તડકો કેવો હતું ત્રણ પ્રશ્નો છે જો તમારે પૂછવાનો હોય પ્રશ્ન તો તમે કેવી રીતે પૂછશો વિચાર કરો તો એટલે તમને તરત જ કેવી રીતે પ્રશ્ન પૂછાય એ ખ્યાલ આવી જશે હા તડકો કેવો હતો એ જ રીતે આપણે પ્રશ્ન પૂછી શકીએ હવે આપણે આગળનું વાક્ય જોઈશું ઝાડ મોટું હતું એની અંદર પણ આપણે કેવી કેવો કેવું એનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછવાનું છે ઝાડ કેવું હતું ઝાડ કેવી હતી ઝાડ કેવો હતો શું બાળ મિત્રો તમારે પૂછવાનું હોય તો તમે આ પ્રશ્ન કેવી રીતે પૂછશો આ ત્રણમાંથી કયું તમને વધારે યોગ્ય લાગે છે કેવી રીતે વાત કરી શકાય કેવી રીતે પ્રશ્ન પૂછી શકાય હા ઝાડ કેવું હતું એ જ રીતે આપણે પ્રશ્ન બનાવી શકાય એ જ રીતે પ્રશ્ન પૂછી શકાય તો બાળ દોસ્તો આવી રીતે તમારે અમુક વાક્યો લઈ અને કેવો કેવી કેવું એ રીતના પ્રશ્નસૂચક શબ્દો મૂકીને અલગ અલગ પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે એટલે તમે આનો વધારે અભ્યાસ કરશો એટલે કયા શબ્દ સાથે કેવો કેવી અને કેવું મુકાય એ તમને ખૂબ જ ઝડપથી અને સરળતાથી ખ્યાલ આવી જશે મજા આવીને હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈશું પ્રશ્ન સાત નીચેના શબ્દો શબ્દકોષના ક્રમમાં લખો હા તમને બધાને થશે કે શબ્દકોષ એટલે શું આપણે બધાને જ આવડે છે આપણે બધા જ શીખ્યા છીએ આપણે બધાને કક્કો આવડે છે હા શબ્દકોષનો ક્રમ એટલે કક્કાવારી પ્રમાણે આપણે બધાને કક્કો તો આવડે જ છે તો નીચે આપેલા શબ્દોને કક્કા પ્રમાણે તો ક્રમ પ્રમાણે ગોઠવવાના છે નીચે આપણને ચાર શબ્દો આપેલા છે જુઓ પગ સૂરજ રાજા અને વિમાન આ ચાર શબ્દોને આપણે કક્કાના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો વિચારો તો તમે કે કક્કામાં સૌથી પહેલા કયો શબ્દ આવશે કયો અક્ષર આવતો હશે હા અમુકને તો ખબર પડી ગઈ હશે પગ બીજો શબ્દ રાજા ત્રીજો વિમાન ચોથો સૂરજ તમે આને ખ્યાલ ન આવે તો તમે કક્કો પણ બોલી શકો છો ક ખ ગ ગ ચ એવી રીતે વારંવાર કક્કો બોલી અને યાદ કરી અને તમે એને યોગ્ય ક્રમમાં લખી શકાય છે જોયું આજે આપણે કેટલી બધી પ્રવૃત્તિ કરી તમને આજની અલગ અલગ પ્રવૃત્તિમાં ખૂબ જ મજા આવી હશે આવીને મજા અને તમે આ બધું જ ગૃહ કાર્ય કરશો જ ચોક્કસ કરશો એવો મને વિશ્વાસ છે ચલો તો આપણે રજા લઈએ આવજો